Subscribe to our channel and never miss an update. Thank you, eleven. Um, જીએસએફ તરફથી સર હૃદય હું તમારું સ્વાગત કરું છું શ્રી ભાગ્ય રિટાયર્ડ આઈએસ ઓફિસર આપણા ગુજરાતી સાહિત્ય ફોરમ પહેલા પણ આવી ગયા છે અને ભાગ્યેશભાઈ એક પ્રસિદ્ધ પબ્લિક સ્પીકર છે નવા શ્રોતાઓની જાણ માટે ભાગ્યેશભાઈને સાલ બે હજારમાં બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો સંસ્કૃતમાં બીએ ગોલ્ડ મેડલિસ્ટ છે અને પરદેશમાં પણ તેમણે અભ્યાસ કર્યો છે માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ફેલો બ્રિટિશ કાઉન્સિલ અને વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં હું જો લિસ્ટ કરું તો એમનો ટાઈમ ઓછો થઈ જાય તેથી ભાગેશભાઈ ગુજરાતી સાહિત્ય ફોરમને ફરી એકવાર તમારી વાણીનો લાભ આપવામાં હું વિનંતી કરું છું આદરણીય કોકિલાબેન ભાઈ કૌશલભાઈ રિંકી અલકાબેન અને સૌ મિત્રો મારો બહુ જીગરી જાન દોસ્ત મકરંદ ભૂસળે પણ આજે અહીંયા જોડાયા છે મને સમાચાર મળ્યા એ બહુ આનંદની વાત છે બહુ બહુ ખુશી થાય આજે એટલા બધા વિપરીત સંજોગો છે કે મેં બપોર સુધી તો નાચ પાડી હતી કે હું નહીં આવી શકું અને હજી પણ ક્રાઇસિસ એ ક્રાઇસિસ એટલે ક્રાઇસિસ તો નથી એવી પણ એક સામાજિક રીતે મારી પત્નીને કોરોના પોઝિટિવ છે અને એનું બધું ચાલે છે એટલે હું જરા દોડા દોડમાં છું આ બધું પણ મેં કમિટમેન્ટ આપેલું એટલે હું ખાસ આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યો છું અને એનું મને ગૌરવ છે મને આનંદ પણ છે કે વડોદરા સાથે અને આમ તો વિશ્વ આખામાંથી કૌશલભાઈ કેલિફોર્નિયામાં બેઠા છે યુકે માં છે ને એટલે બધા આખા વિશ્વભરના લોકો છે ત્યારે બધાને મળવાનો એક મોકો પણ છે આજે બહુ બહુ અગત્યના વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છીએ કોરોના સમય દરમિયાન એક વર્ષ સંબંધો માણસના સંબંધોમાં એક જુદા પ્રકારની ઓટ પણ આવી અને ભરતી પણ આવી કોરોના જેને થયો હોય રાખવામાં આવે બીજી તરફ ભરતી પણ એવી આવી મિત્રો પણ એવા છે આજે અમારી અહિયાં સોસાયટીમાં અને છે અમદાવાદ સુધી હું તો ગાંધીનગરમાં રહું છું પણ એટલા બધા જે લોકોને ખબર પડે છે બધા કે સાહેબ ક્યારે ટિફિન મોકલાવું ક્યારે શું કરવું કેમ કરવું શું મદદ કરવું તો આ વૈભવ જે છે મેં મારા એક લેખમાં લખેલું કોકિલાબેન કે મારી પાસે કદાચ સંપત્તિનો વૈભવ નહીં હોય મારી પાસે બહુ બંગલા નહીં હોય બહુ કેશ નહીં હોય પણ મારી પાસે બે જબરજસ્ત વૈભવ છે એક વૈભવ છે પુસ્તકોનો વૈભવ પુષ્કળ પુસ્તકો છે એ મારા દોસ્ત છે અને બીજો વૈભવ છે મિત્રો અને એટલે મેં સ્વીકાર્યું કે કૃષ્ણ અને અર્જુન ની મૈત્રી અને એમાંથી એટલું બધું શીખવાનું છે મેં જોયું આખા મહાભારતમાં તમે જુઓ અને ભગવદ્ ગીતામાં વિશેષ આઠ પ્રકારની મૈત્રીના આઠ લક્ષણો કૃષ્ણને અર્જુન વચ્ચે જોવા મળે છે ભરતૃહરિએ જ્યારે મિત્ર ની કરી ત્યારે એક સરસ શ્લોક લખ્યો નિવારજય તે હિતાય ગુણાન ગુહ્યા ગુણા પ્રકટીકરો ન જહાતી દાતી કાલે સણમિત્ર લક્ષણમિદમ પ્રવદંતી સંતો સંતોએ મિત્રોના આ છ લક્ષણો બતાવ્યા છે કયા કયા કરતા હોય કોઈક વસ્તુ ખાનગી રાખવાની હોય તો એ ખાનગી રાખે ગુણાન પ્રગટી કરોતી અને તમારા જે ગુણો હોય એને પ્રગટ કરે જગત આગળ અને આપદ ગતમ નચ જહાતી જ્યારે તમે દુઃખમાં હોવ ત્યારે ભાગી ના જાય અને કાલે તમારો સમય ખરાબ આવે ત્યારે તમને મદદ કરે દદાતી કાલે સનમિત્ર લક્ષણ સનમિત્ર લક્ષણ મિદમ પ્રવદંતી સંતા આ આ લક્ષણો સંતો એ કહ્યા છે હવે કૃષ્ણ અને અર્જુન ની જે મિત્રતા છે તમે આપણે તો કૃષ્ણ તો મિત્ર માટે જાણીતા છે એમની મૈત્રી માટે એમની મૈત્રી દ્રૌપદી સાથે એક કક્ષાની હતી એમની અર્જુન સાથે બીજી કક્ષાની હતી એમની મૈત્રી વિશ્વ સાથે પણ હતી કર્ણ સાથે પણ હતી અને આપણા ગુજરાતમાં તો ઉદાહરણ છે સુદામા સાથે પણ હતી તો કૃષ્ણ

એવા દેવને તો નમસ્કાર જ કરવાના એ કૃષ્ણ છે સાહેબ અને એ કૃષ્ણ પહેલી વખત ક્યારે અર્જુન ને જુએ છે દ્રૌપદીના સ્વયંવરમાં અને જીવન સુંદરીની હોડ લગાવે છે ઉમાશંકર જોશી એવું કે છે કે આ આ આ આ અર્જુનને જુએ છે એટલે ખબર પડી જાય છે કે આ આ માણસ માટે જ હું વેઇટ કરતો હતો આ બધા કાળના સંકેત તો છે અમુક વખતે આપણને ખબર નથી હોતી કે કોઈ મિત્ર આપણને મળે છે ને એ પણ કોઈ કાળનું ચક્ર હોય છે કૌશલભાઈ ને તો બહુ ખબર હશે અમેરિકામાં આપણા બધા મિત્રો ગયા છે છે એમને કોઈ એવો માણસ મળી જાય અચાનક જ અને ચેન્જ ધ લાઈફ આખું જીવન તમારું બદલાઈ જાય હું અમેરિકામાં ભણવા ગયેલો ત્યારે મને ખબર છે કે મને એટલા બધા લોકોએ મદદ કરી એમાં એક માણસ મારે કેવું જોઈએ કે બચ્ચુભાઈ દેસાઈ વૈજ્ઞાનિક નાસામાં હું પાછો આવે ત્યારે મારા પિતાજીને કહ્યું કે આ આ તો તો કેવા માણસ છે વ્યક્તિ એટલે હું તો આમ જ ટ્રેનમાં મળી ગયો એમને અને પછી તો એવી મૈત્રી થઈ એકદમ જીવનભરની મૈત્રી થઈ ગઈ એટલે મારા પિતાજીએ સરસ કહેલું કે આ બધું ઇટ ઇઝ ડિસાઇડેડ કે ટ્રેનમાં તારી સામે આવીને બેસે એ પણ નક્કી જ છે એ પણ નક્કી જ હતું એટલા માટે જ આવું થયું તો આ જગતમાં આ બધું ગોઠવાયેલું જ હોય છે અને એ જોયા જયારે અર્જુનને ત્યારે કૃષ્ણ બરાબર કે છે કે અર્જુન જયારે સહાય માટે વિનંતી કરે છે ત્યારે એમ પેલા સ્વયંવરનું શરૂ થાય કે તું એકાગ્રતા સાધજે અને આમ કરજે એને બધી શિખાવણ આપે છે કાનમાં જઈને તો પેલી માછલી ફરતી માછલીની આંખ વિધવાની હતી તો કે તમે શું કરશો કે હું પાણીને સ્થિર કરીશ આપણે જયારે કશુંક લક્ષ્ય સિદ્ધ કરવાનું હોય ત્યારે આપણને સાનુકૂળ સંજોગો ઉભા કરી શકે ઉભા કરી આપે એ આપણા આપણા આપણો મિત્ર છે આપણો સખો છે એના માટે કેટલા બધા શબ્દો પણ છે આપણે જોઈશું અને આ મૈત્રી જે છે શ્રી કૃષ્ણ અને અર્જુનની એ ફેસબુકની મૈત્રી નથી એમાં અનફ્રેન્ડ થવાની શક્યતા નથી અત્યારે શું થયું છે બધું પ્લાસ્ટિક ક્યુ બહુ થઈ ગયું છે મૈત્રી નું જે હોવું જોઈએ એ નથી અને કયા પ્રકારની ડેફ હતી એ આપણે જોઈશું ત્યારે આપણને ખબર પડશે દાખલા તરીકે એક વખતે ઇન્દ્ર રાજા કૃષ્ણને એમ પૂછે છે કે તમે કોઈ વરદાન માગો હું તમને વરદાન આપું ત્યારે કૃષ્ણ ભગવાન એવું માગે છે કે પ્રીતિ પાર્થે ન શાશ્વત મને આ મારા પાર્થ સાથેની મારું જે પ્રેમ છે એ શાશ્વત રહે હવે વાક્ય તો એક જ છે પ્રીતિ પાર્થે ન શાશ્વત પણ એનો એની ચર્ચા આજે પણ વિદ્વાનો બહુ કરી રહ્યા છે કે આ કેવી રીતે આવું કરી શકાય પાર્થ પણ મર્ત્ય છે એ તો મરી ગયા તો આ પ્રીતિ શાશ્વત કેવી રીતે થઈ શકે શાશ્વત કેવી રીતે થઈ શકે તો અહીંયા પાર્થ એટલે મનુષ્ય અને કૃષ્ણ એટલે ભગવાન આ ભગવાન અને મનુષ્યની જે શાશ્વત મૈત્રી છે 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 એની આજે આપણે 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 વાત કરવાની એ આપણે અત્યારે કોરોના કાળમાં શું આપણે પામવાનું છે આ પામવાનું છે કે મારી ભગવાનના પ્રત્યેની જે હું કેવી રીતે ઉજાગર કરું અને કેવી રીતે મને હું એમને મિત્ર ગણીને મારી વાત કરી શકું આજે તો મોરારી બાપુ સરસ વાક્ય કે છે બેસવાની કોની જોડે માણસો જ નથી તો આ પ્રીતિ પાર્થે ને શાશ્વતી એ એક અમર વાક્ય કદાચ મારે જો અત્યારે એક જ મિનિટમાં મારું પ્રવચન પૂરું કરવું હોય તો પ્રીતિ પાર્થે ને શાશ્વતી એ સાથે જ પૂરું થઈ જાય છે સાથેની મૈત્રી છે એ શાશ્વત છે આપણે શું થાય છે મૈત્રીમાં ગોબા પડે છે અપ એન્ડ ડાઉન આવે છે આમ જાણે કાર્ડિયોગ્રામ હોય ને એવું હોય છે શાશ્વત રહી શકે એવી મૈત્રી તમે વિચાર કરો તમારા કેવા મિત્રો હતા બાળપણમાં કોણ હતું કોલેજમાં કોણ હતું પહેલા જોબમાં કોણ હતું અત્યારે કોણ છે બધું બદલાતું રહે છે જ્યારે પાર્થ અને પાર્થ સારથી પાર્થ અને શ્રી કૃષ્ણ અર્જુન અને શ્રી કૃષ્ણ એમની મૈત્રી એ શાશ્વતી છે એ શાશ્વત છે સનાતન છે અને સનાતન છે એના કેટલા બધા લક્ષણો છે એક તો

આ આ એક હું ભગવદ્ ગીતા સિવાયના જે બે ત્રણ પ્રસંગો છે એની વાત કરીને હવે ગીતા આપણે પ્રવેશ કરીએ છીએ ગીતામાં અર્જુન ભાગી પડે છે રડમસ થઈ જાય છે બંને સૈન્યોને જોઈને કહે છે કે સિદ્ધિ મમ ગાત્રાણી મુખમ છપ્પરી અને મને મારા હાથ પગ ધ્રુજી રહ્યા છે અને મારા હાથમાં મારું મોં સુકાઈ રહ્યું છે અને ગાંડી પડી જાય છે હું નિમિત્તાની જ બધું ચારે બાજુ ગોળ ગોળ ફરતું દેખાય છે મને ચક્કર આવે છે મને યોગ્ય નથી લાગતું મને બરાબર નથી લાગતું બધું અજુકતું લાગે છે હવે જુઓ તમે મિત્ર તરીકે કૃષ્ણ કે છે અચ્છા જો કૃષ્ણ ઓર્ડિનરી મિત્ર હોત તો એમ કહ્યું હોત કે ચાલ આપણે ફિઝિશિયન પાસે જઈ આવીએ તારી કદાચ શુગર બુગર ઘટી ગઈ હશે આપણે ચેક કરાવી લઈએ એને એવું ના કીધું વોટ ઇઝ યોર પ્રોબ્લેમ લેટ્સ ગો લેટ્સ ઇશ્યુ અને પછી બહુ મોટું સ્ટેટમેન્ટ અર્જુન આપે છે અર્જુન કહે છે કે મારે આટલા આટલા કારણોસર આ યુદ્ધ નથી કરવું આ તો બધા મારા ભાઈઓ છે આ તો બધાને હું મારી નાખીશ આ તો બધા મારા પૂજ્ય છે અને પછી જે મૈત્રીની કમાલ જે છે ને મૈત્રી સોરી મૈત્રીની જે મજા છે એ ગાળ દેવાની છે તમે કોને ગાળ દઈ શકો અર્જુન અર્જુનને કૃષ્ણનું જે ઓપનિંગ વાક્ય કે છે ને ભગવદગીતા હે અર્જુન તું નપુસક છે સાલા એમ ખડડાવે છે ક્લૈબ્યમ અમે સંસ્કૃત સાહિત્યમાં આની બહુ ચર્ચા થઈ છે ક્લૈબ્યમ શબ્દ વાપર્યો છે કે તું આ આ તને શું આ સુજવું છે આ આ તને શોભે છે નહીં તો થૂભ પદ્ય તે આ તને શોભતું નથી તું ઉભો થા તો અર્જુન ને આ રીતે જે ખખડાવે છે એટલે પહેલો જે મિત્રતા નું જે લક્ષણ છે ને પેલા છ લક્ષણો તો આપણે જોઈ જ લીધા પાપાન નિવારય યો જય પણ અહીંયા તો એમ છે કે ઠપકો પણ આપી શકે અને ગાળ પણ દઈ શકે મિત્ર એને કહેવાય જે હું કઈ ખોટું કરું તો મને આવીને ગાળ દે એવો મિત્ર જોઈએ આ અર્જુન અને કૃષ્ણની મૈત્રીમાં આ વસ્તુ બરાબર જોવા મળે છે અને પછી જે કૃષ્ણ આ બધું કે છે કે તને ખબર પડે છે તું અને આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ટુ ધ પ્રિન્સિપલ્સ ઓફ ભગવદ્ ગીતા આ કારણ કે રહી તો પછી આ લેક્ચર આખી રાત ચલાવવું પડે એને કહ્યું યોર પ્રોબ્લેમ ઇઝ ડેથ તો ડેથ ઇઝ ઇલ્યુઝન ડેથ ઇઝ નોટ રિયલ ડેથ તો બધાનું આવવાનું છે આજે નહીં તો પેલાનું મૃત્યુ તો થવાનું જ છે તારો પ્રોબ્લેમ માઇનસ નો છે આ મારું છે આ આ બધાને હું મારી નાખીશ આ હું છે ને અહંકાર છે અને આ બધા મારા છે એ મારા છે એટેચમેન્ટ તારું જે છે ને એ તારો એ તારો વિષાદ છે એ તારો એ તારો રોગ મૂળ વિશાદનો છે અને અર્જુન ઘેર બદલીને એક જુદી જ ભૂમિકામાં આવી જાય છે અને એ ભૂમિકા બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એ ભારતમાં જ બની શકે શિષ્યસ્તે હમ શાળા દિમામ તો આમ હું તમારો શિષ્ય છું હું તમારા શરણે બાપા તો મારો ભાઈબંધ ખરો પણ શિષ્યસ્તે હમ સાધી માનતો તમારા શરણે આવી ગયો છું કૃષ્ણ આ ગુરુ અને શિષ્ય ની પરંપરા સામાન્ય રીતે કૌશલ્યભાઈ આપણે જાણીએ છીએ કે વેસ્ટર્ન માં હ્યુમન રિલેશન્સની વ્યાખ્યા કરે છે તો એવું માને છે કે સત્તા સંપત્તિ અને સેક્સ આ ત્રણ જ કારણોસર માણસ વચ્ચે સંબંધો થઈ શકે આપણે ભારતની સંસ્કૃતિએ આ ચોથું ડાયમેન્શન ઉમેર્યું છે કે ગુરુ અને શિષ્યનો પણ સંબંધ હોય શકે એમાં સત્તા પણ નથી એમાં સંપત્તિ પણ નથી અને એમાં સેક્સ પણ નથી અને તેમ છતાં પણ અમારો સંબંધ કોઈ પણ સંબંધ જેટલો જ ઇન્ટિમેટ હોય છે અને અર્જુન અહીંયા સરેન્ડર થાય છે સમર્પણ શિષ્યસ્તે હમ સાધી મામ તો આમ પ્રપન્ન

તારો જે પ્રશ્ન છે એ અસ્થિરતાનો છે તારો જે પ્રશ્ન છે એ આસક્તિનો છે તારો જે પ્રશ્ન છે એ મોહનો પ્રશ્ન છે તારો જે પ્રશ્ન છે એ કામ ક્રોધ એને કારણે ઊભું થયેલું જે વિષાદ છે તારા મનમાં જે ધુમ્મસ્સ ઉભું થયું છે તારા મનમાં જે વાદળ ઊભું થયું છે એને લીધે તું કિમ કર્તવ્ય મૂઢ થયો છે તને બધું ક્લિયર દેખાતું નથી બેટા હું જ્યારે

तो तमे जे कहो छो स्थित स्थित प्रज्ञ कौन स्थित प्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव हे कृष्ण कौन छे स्थित प्रज्ञ स्थित प्रज्ञ मानस होय एनी केवी भाषा होय ए केवी रीते बेसे मने समझाओ तो खरा स्थित देह किम प्रभाषेत किमासीत व्रजेत किम केम चाले केवी रीते बेसे केवी रीते करे तो जिज्ञासा તમે તમારા મિત્ર પાસેથી કઈ જ્ઞાન મેળવી શકો છો હું આ યંગ છોકરાઓને એક આપું છું કે આપણાથી વધારે છોકરાઓનેશિયાર હોય એની મૈત્રી કરવી આપણને બે વસ્તુ જાણવા મળે તમે શિષ્ય ભાવે એને પૂછી શકો જિજ્ઞાસાથી કશું પૂછી શકો આપણે તો શું કેવા બધા મિત્રો કેવા હોય છે બધા તાલી મિત્રો અને ખબર નથી મનોરંજન મનોરંજન બરાબર મનોરંજન સારી વસ્તુ છે પણ જીવનમાં બુદ્ધિરંજન પણ કરવું જોઈએ આપણી બુદ્ધિને કોઈ માણસ કરી શકે એવા માણસોની પણ આપણે દોસ્તી રાખવી જોઈએ અને અર્જુનને હવે કૃષ્ણ આખી વાત સમજાવે છે સ્થિત એને પ્રશ્ન પૂછો સરસ એટલે કે બેટા હું તને હવે સમજાવું કે તું જે સોરી હા આ જરા તારો જે પ્રશ્ન છે એમાં મૂળ વાત તો સ્થિત પ્રજ્ઞતાની છે પછી બીજું એને ધ્યાન કર્મ અને જ્ઞાન આ બધું સમજાવે છે વાત ફોકસ રહેતું આ બધી આ જગતમાં કર્મની આસક્તિ છે અને બધા મહાન વાક્યો જે આપણે ભગવદ્ ગીતાની કોઈ દિવસ વાત કરવાની શહેર કરીશું કર્મ ને એવા અધિકારસ્તે માં ફલેશું કદાચ તો આ બધું છોડી દે કર્મની તું એમ કે છે કે હું મારી નાખીશ તો ફળ થયું તું મારવાનો છે જ નહીં એ લોકો તો જ છે અને જે આપણે આપણે બધા ઘણી વખત એક આર્ગ્યુમેન્ટ સાંભળીએ છીએ મહાભારત કાળ હતો બહુ મહાન સમય હતો બહુ લોકો બધા ધાર્મિક હતા આપણે ત્યાં તો અત્યાર તો ઘોર કળિયુગ ચાલે છે અરે ભાઈ એ સમય પણ એટલો જ ખરાબ હતો તમે વિચાર કરો એક મહાર મહારાજાનું કુટુંબ એમાં કોઈ પુત્ર વધુને વાળ ખેંચીને રાજસભામાં ખેંચી લાવે એનાથી વધારે ખરાબ સમય કયો હોય વેરી બેડ ટાઈમ એટલે એવો એ બધા બહુ સારા ટાઈમમાં હતા ને આપણે બહુ ખરાબ ટાઈમમાં છીએ એવું નહીં બધાને સમય સરખો જ છે એટલે અર્જુનને સમજાવે છે કે આ તારું જે એટેચમેન્ટ છે એ છોડી દે આ લોકોને તારે એટલા માટે મારી નાખવા પડશે અને મારવા જ પડશે જેથી આવતીકાલે દુનિયામાં સ્ત્રીઓ સેફ રહે લોકો ગભરાય કે કોઈ કોઈ પુત્ર વધુ ઉપર આવી રીતે હાથ ના ઉપાડાય કોઈ સ્ત્રીને આવી રીતે ના ખેંચી લેવાય આ સ્ત્રી સન્માનની ભાવના એને ખાતર પણ તારે આ યુદ્ધ કરવું જોઈએ આ આ આ એકદમ સટલ જે આપણા સમાજ વિજ્ઞાનના સિદ્ધાંતો છે લોક સંગ્રહ એવો શબ્દ આપે છે કે તું એક વસ્તુ સમજ ભાઈ તું બધા જે યજ્ઞો કરે છે બધાના યજ્ઞની તારી તારા મનમાં જે ખ્યાલ છે કે આપણે છાણા લાવીએ ને અગ્નિ પ્રગટાવીએ ને ઘીની આહુતિ આપીએ એ યજ્ઞ છે એવું નહીં જપ યજ્ઞ પણ છે જ્ઞાન યજ્ઞ પણ છે અને અનેક પ્રકારના યજ્ઞો છે અર્જુનને એટલું બધું સમજાવે છે જગત વિશે પછી એક એક સરસ તબક્કો આવે છે અને એ તબક્કો એવો આવે છે કે જ્યારે હવે એની આઈડેન્ટિટીનો પ્રશ્ન થાય છે પહેલા એને અર્જુને કૃષ્ણને પૂછ્યું કે તમે કોણ છો અને કૃષ્ણે કહ્યું કે ભાઈ તારે પ્રશ્ન પૂછો હવે છૂટ છે અને બધા પ્રશ્નો એને ચોથા અધ્યાયમાં બહુ વિચિત્ર પ્રશ્ન પણ પૂછ્યો કે તમે એમ કહો છો કે હું સનાતન છું ને હું આમ છું ને હું ભગવાન છું ને તો તમે તો હમણાં જન્મ્યા છો પછી અર્જુને પછી કૃષ્ણ એ કહ્યું કે ભાઈ તને શંકા પડે છે બરાબર છે પણ તને ખબર નથી કે સૂર્ય અને વિવસ્વત અને આ બધામાં હું તો પરંપરાનો માણસ છું અને સંભવામી યુગે યુગે હું તો દરેક યુગમાં જન્મું છું જુદા જુદા સ્વરૂપમાં જન્મું છું અત્યારે કદાચ જન્મે તો જીન્સ પેન્ટ પહેરીને પણ આવે ને હાથમાં મોબાઈલ પણ હોય

એટલે તમે વિચાર હું અને તું એક જ છીએ આવો ભાવ જે આપી શકે એ મૈત્રી કૃષ્ણ અને અર્જુન ની છે આપણે બે જુદા નથી આ આ આ એક એક ચરમ બિંદુ છે એમના મૈત્રીનું એક ચરમ બિંદુ કહેવાય એ દસમા અધ્યાયમાં આવે છે નામ વાસુદેવો નામ પાંડવા નામ ધનંજયા પાંડવોમાં હું અર્જુન છું અને વૃષ્ણિ વંશમાં હું શ્રી કૃષ્ણ છું આપણે બે એક જ છીએ તો પોતાની પોતાની ઓળખ ઓળખ કરાવે કરાવે દરેક જણ પેલા એક રમૂજ છે અલકાબેન જોક ચાલે છે અમારે અહીંયા અત્યારે એક બેન ને કઈ પ્રોબ્લેમ થઈ ગયો કે કે હું રોજ સવારે ઉઠીને રસોડામાં જાઉં છું તો મને તો કઈ કઈ ચુડેલ હોય અમારા ઘરમાં એવું લાગે છે ને આમ છે ને મને તો બહુ ચીસ પાડું છું ને મને બહુ પ્રોબ્લેમ થાય છે ને આખો દિવસ મારો ખરાબ જાય છે ને આમ ને તેમ ને બધી બહુ ફરિયાદો બધી કરી પછી બધું પતી ગયું પછી અમે પતિને બોલાયા એટલે કે શું સાહેબ શું કરવું અને બહુ એને બહુ પ્રોબ્લેમ છે એટલે કે કશો પ્રોબ્લેમ નથી ભાઈ પેલો રસોડામાં જે અરીસો છે ને એ કાઢાઈ નાખો એટલે ઘણી શું થાય છે કે આપણને આપણી ઓળખ જ નથી હોતી કૃષ્ણ હું છું અને પછી અર્જુને ફરીથી ચેલેન્જ કર્યા કૃષ્ણને કે તમે એમ કહો છો કે તમે આખા આખી દુનિયામાં વ્યાપેલા છો માસાન માર્ગ શીર્ષો હમ દરિયા માં હું સમુદ્ર છું હિમાલય સ્થાવર જે મિલકતો છે એમાં હું હિમાલય છું અને હું છોડમાં હું તુલસી છું વૃક્ષોમાં હું અશ્વસ્થ વૃક્ષ છું આ બધું આખું એટી નું લિસ્ટ આપ્યું કૃષ્ણ હું અહીંયા છું કે તમે યાર આ બધું કહો છો કે હું આમ છું ને તેમ છું તો તમે છો કોણ મને બતાવો અને પછી કૃષ્ણએ એમનું ભગવત સ્વરૂપ પ્રગટ કર્યું ભગવત સ્વરૂપ પ્રગટ કર્યું એટલે વિશ્વરૂપ દર્શન એને કહેવાય છે આકાશ તરફ માથું જવા માંડ્યું ને સમુદ્ર દેખાવા માંડે આંખમાં બધા ગુસ્સા હોય એવું દેખાવ્યું ને એકદમ વિરાટ સ્વરૂપ ત્યારે અર્જુનને સમજાયું કે આપણે જે માણસને એકદમ ઓર્ડિનરી ગણીએ છીએ આપણે આ આપણે આપણે આ મિત્રતામાં ચૂકી જઈએ છીએ ઘણી વખત આપણને ખબર જ નથી હોતી કે આપણી પાડોશમાં કોઈ માણસ એટલો બધો જીનિયસ છે એનો આપણે વેલ્યુ જ નથી કરતા અર્જુને અર્જુનને કહ્યું કે ભાઈ તું જો આ મારું સ્વરૂપ પછી તો અર્જુને કહ્યું કે ના ના તમે તમારા ચતુર્ભુજ રૂપમાં પાછા આવી જાઓ મારે તમારી સાથે વાત કરવી છે અને એ જયારે વાત કરે છે ત્યારે જે પછીનું જે સ્ટેટમેન્ટ આવે છે આખા વિશ્વનું દર્શન એક વ્યક્તિમાં કર્યું અને હું આને અહીંયા કૌશલભાઈ છે એટલે સિલિકોન વેલીના સંદર્ભમાં કહું છું કે ધીસ ઇઝ ઓગમેન્ટેડ રિયાલિટી આપણે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ત્રણ શબ્દો વપરાય છે મિક્સ રિયાલિટી ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી આ વર્ચ્યુઅલ રિયાલિટી આપણે જે વાત કરી રહ્યા છીએ એ છીએ તમે મારા રૂમમાં નથી પણ મારા રૂમમાં છો પણ ઓગમેન્ટેડ રિયાલિટી એટલે તમને મારામાં શું તાકાત છે એ તમને ખબર નથી એટલે કૃષ્ણએ કહ્યું કે હું તારા જેવો લાગુ છું પણ હું વિશ્વ વિરાટ સ્વરૂપ છું આપણી બાજુમાં જ રહેતો કોઈ વ્યક્તિ નોબેલ પ્રાઇઝ વિનર જેટલો જીનિયસ હોય એટલો હોશિયાર હોય આપણે ઓળખતા જ ના હોઈએ આપણે એનો આપણે એનો મહેમાત ના કરતા હોઈએ તો અર્જુનને આ બોધ આપે છે ત્યારે અર્જુન પછી એકદમ રડવા માંડે છે કે આ આ વાત તો 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 જિંદગીમાં આવું જોયું જ નથી એને જે દિવ્ય ચક્ષુ આપેલા અને પછી માફી માગે છે પોતાના માફી પણ અમે છે ને અમે બધા મિત્રો છીએ એને બાર જણની અમારી ટોળી છે સવારે મોર્નિંગ વોકમાં અને જે મોડું આવે એને તો બરાબર પછી બધા જે ઓછું ચાલે એને ડાયાબિટીસ બધા ડોક્ટરો પણ છે એટલે બધા બહુ કડક

તમે કેવા વ્યક્તિત્વ તમને હું તો સામાન્ય માણસ હે કૃષ્ણ મેં તો તમને શું કહ્યું હે કૃષ્ણ હે યાદવ હે મિત્ર હું તો તમને આવા આવા થી સખેતી મતવા એકદમ ભયમંદ ગણીને આવા બધા સંબોધનો કર્યા હવે મને ખબર પડે છે કે તમે તો ખુદ ભગવાન છો એ રડવા માંડ્યો અને માફી માગે જેની પાસે આપણે માફી પણ માગી શકીએ જેના ખભે માથું મૂકીને રડી શકીએ

શરણે જેવું સર્વ એ જે જ્ઞાન એ જે શરણ એ જે પ્રોમિસિંગ આપણે તો જૂના જમાનામાં અહીંયા કોકિલાબેનને કોકિલાબેન ને ખબર છે અને આ અશોકભાઈ અહીંયા બેઠા છે અશોકભાઈ તો વડીલ છે એમને એમને પણ ખ્યાલ છે જૂના જમાનામાં એવા બહુ લોકો હતા કોઈ માણસ સામાન્ય સ્થિતિ નો હોય ને એને છોકરી પરનાવાની હોય તો ઘેરા કે તમે ચિંતા ના કરશો છોકરીનું લગ્ન હોય તો તમે આપડે બધી મદદ કરીશું કઈ કોઈને કહેવાની જરૂર નથી હું આવીને મદદ કરી જઈશ આવા લોકો હતા પહેલા તમને આવીને ખાનગીમાં મદદ કરી જાય અત્યારે કોઈ કે છે હું નોકરીમાં તો ત્યારે મને લાગે કે તમે ચિંતા ના કરો અમે બેઠા છીએ તમે બેઠા છો એની જ ચિંતા છે કારણ કે એટલું બધું પ્રોફેશનલ જેલસી હોય એટલા બધું ટાંટિયા ખેંચની પ્રવૃત્તિ ચાલતી હોય એમાં તમે ક્યાં આ બધાના ઉપર વિશ્વાસ જ ના મુકાય પડે મેં કીધું મને જ સાહેબ ચિંતા તમે બેઠા છો એની જ છે તમે ના હોત તો મેં બહુ સરસ કામ કરી દીધું હોય તો આ જે શરણ આવી અભય વચન આપવું આ જે મિત્રતાના લક્ષણો છે એ કૃષ્ણમાં સરસ રીતે જોવા મળે છે અને કૃષ્ણ પછી જે વૈજ્ઞાનિક જ્ઞાન આપે છે આપણે આપણા મિત્રને આપણી પાસે જે જ્ઞાન હોય એનાથી એની એના જીવનની ક્લેરિટી આવે આઠમો અને અંતિમ જે સ્વરૂપ છે મિત્રતાનું કે આપણી પાસે જે જ્ઞાન છે એનાથી એને ફાયદો થવો જોઈએ એને એમ કે છે કે ત્રિગુણાત્મક પૃથ્વી છે સત્વ રજસ તમસ એવા ગુણો વાળા માણસો છે તું ઓળખ આ બધાને દૈવી સંપદા છે આસુરી સંપદા છે આવા પ્રકારના લોકો છે અને અધિષ્ઠાનમ તથા કરતા કરણમ ચ પૃથક વિધમ તથા ચેષ્ટા દૈવમ તત્રાર્થ પંચકમ હે અર્જુન સફળ થવા માટે કેટલા બધા કેટલા પાંચ સિદ્ધાંતો છે મેનેજમેન્ટના એ સમજાવે છે તો વૈજ્ઞાનિક જ્ઞાન પણ આપે છે એટલે આ અર્જુન એ એક કૃષ્ણ જેવા મિત્રને પામવાને કારણે જીવનમાં એટલી બધી કૃતકૃત્યતા અનુભવી શકે છે મને લાગે છે કે આપણે જીવનમાં એવા પાંચ મિત્રો તો હોવા જોઈએ જેને આપણે કૃષ્ણ સમોવડા બનાવી શકીએ અથવા એ અર્જુન હોય તો આપણે કૃષ્ણ સમા થઈ શકીએ કોઈ માણસને દુઃખમાં રીતે એ ભાગી પડે ત્યારે એની જોડે ઉભા રહીએ જયારે દુઃખમાં હોય ત્યારે એની સાથે ઉભા રહીએ પાર્ટીમાં તો બધા આવે તમે તમારી પાસે પૈસા આવશે તમે સફળ હશો તો આખી દુનિયા આવશે પણ સાચો મિત્ર એ છે જયારે તમે દુખમાં છો જયારે તમે ભાગી પડ્યા છો જયારે તમે તમે જીવનનું યુદ્ધ લડી રહ્યા છો ત્યારે જે આવે ને પડખે એ શ્રી કૃષ્ણ છે અને એટલા માટે શ્રી કૃષ્ણ ને આજે પણ લોકો યાદ કરે છે ને ને પ્રીતિ પાર્થે એટલા માટે એ આ પ્રીતિ એકદમ શાશ્વત થઈ છે અને આ શાશ્વત પ્રીતિને પામવી એટલે મેં તો એમ કહ્યું ને મેં તો અર્જુન કૃષ્ણને મારી મૈત્રી કૃષ્ણ સાથેની છે એટલે મેં એમને કહ્યું કે

ખાલી જરૂર છે આપણામાં એક અર્જુનને પ્રગટાવાની અર્જુન પ્રગટશે તો શ્રી કૃષ્ણ સામે દેખાશે અને મને ચોક્કસ વિશ્વાસ છે મકરંદભાઈ તો આ આપણા ઘડવૈયા આપણે આપણે જ છીએ આપણે આપણે જ અર્જુન છીએ આપણે જ કૃષ્ણ છીએ એટલે હું કોઈ કોઈ પુરાતન કાળની કોઈ કથા કહેવા વાળો મહારાજ નથી હું તો અર્જુન અને કૃષ્ણને શોધવા વાળો એક વિદ્યાર્થી છે અને મને જ્યાં જ્યાં કોઈ માણસ દેખાય છે અને આ વડોદરા તો આખું મારું પોતાનું છે મકરંદ મુસળે તો મારો એવો મિત્ર છે એટલે બહુ મજા આવે અમે બે મળીએ આમ આ દસ મહિને મળ્યા હોઈએ પણ તમને અમે વાત કરતા હોઈએ તમને એવું જ લાગે આ ગઈકાલે જ મળ્યા આ મૈત્રી મૈત્રી નો ડેફ્ટ એ કેટલી વખત તમે મળો છો ક્યાં મળો છો એના ઉપર નથી એ સમજ શક્તિ ઉપર છે અંડરસ્ટેન્ડિંગ ઉપર છે તો પેલા ઠપકાથી શરૂ કરેલું ગાળથી શરૂ કરેલું અને પછી આપણે ધ્યાન શીખવાડ્યું જગત શીખવાડ્યું વિશ્વરૂપ શીખવાડ્યું ઓળખ આપી સમર્પણ નો ભાવ કેળવાયો વિરાટ સ્વરૂપ બતાવ્યું રોવડાવ્યો માફી માગી અને અભય વચન આપ્યું કૃષ્ણએ પોતાના મિત્રને કેવા કેવા લાડ કર્યા છે આ આઠ સ્વરૂપે જેની મૈત્રી આજે પણ વખણાઈ છે એવા કૃષ્ણને આપણે વારંવાર હજી પણ અનેક યુગો સુધી મારા પછીની પણ અનેક પેઢીઓ કૃષ્ણને યાદ કરવાની છે આપ સૌને મળીને ખૂબ આનંદ થયો કોકિલાબેન